સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવતા ગુજરાતમાં કલેક્ટર તેમજ કમિશનરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેરની તમામ સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફટી અને ઓસી સર્વેની કામગીરી તાત્કાલિક અસરથી કરવા આદેશો જારી કરવામાં આવ્યા હતા. તેમજ 77 ટ્યુશન ક્લાસીસ બંધ કરવાની સૂચના જારી કરતા શિક્ષણ જગતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હવે આજે જેમ અમારી મિટિંગ થઈ હતી 10 વાગ્યાથી ચાલુ હતી, તેવી અમે 11 જેટલી ટીમ બનાવેલી છે આખા જૂનાગઢના અલગ અલગ વિસ્તારોના વોર્ડમાં. જેટલા બી ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે કે કોઈ પણ ઇલીગલ ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે બધાને તાત્કાલિક અસરથી બંધ કરાવવાના છે. અને તે ઉપરાંત કોઈ બી બેઝમેન્ટમાં કે ટેરેસ પર ઓપરેટ થતા કોઈ બી ટ્યુશન ક્લાસીસ હશે તો તેને કોઈ પણ નોટિસ વગર સીલ કરવામાં આદેશ કરવામાં આવેલ છે. અને જે ટ્યુશન ક્લાસીસ બંધ રહેલ છે ને ત્યાં કોઈ હાજર નથી એવી જગ્યા પર નોટિસ ફટકારવામાં આવશે અને એમાં 2 દિવસમાં અમલવારી શરૂ કરવાનો આદેશ કરવામાં આવશે એ લોકોને. એ 2 દિવસમાં જો એ લોકો આદેશનું પાલન નહીં કરે તો તે ટ્યુશન ક્લાસીસને બી સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે જે લોકો ઇન્કાર કરશે આ બધું કરવા માટે એની ઉપર કડક કાર્યવાહી આપણા કમિશનર સાહેબ થ્રુ કરવામાં આવવાની છે કે જે લોકો બી ફાયરની સુવિધા ઉપલબ્ધ નથી કરી જાહેર જનતાની સલામતીને નુકસાન પહોંચી શકે છે તે માટે થઈને આજે એક મેગા ચેકિંગ અમે રાખેલું છે. ને આજના દિવસમાં ફક્ત ખાલી ટ્યુશન ક્લાસીસ પણ નહીં પણ કોઈ બી કમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે કે કોઈ પણ એવા લાઇસન્સ વગરના રેસ્ટોરન્ટ છે જે લોકોએ ઇલીગલ બધું અંદર સ્ટોરેજ કરેલું છે તેની ઉપર બી ચકાસણી કરવાની છે. એકચ્યુઅલી સુરતમાં જે ખૂબ જ ગંભીર પ્રકારની દુર્ઘટના બનેલી છે આવી દુઃખદ ઘટનાઓ બનવા ન પામે એના માટે તકેદારીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય CS સાહેબ દ્વારા તમામ કોર્પોરેશનમાં તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપવામાં આવેલ છે, જેના ભાગરૂપે અમે જૂનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ 11 ટીમો બનાવેલી છે. કુલ 20 વોર્ડ છે, એમાં જે વોર્ડમાં કોમર્શિયલ એક્ટિવિટી વધારે થાય છે અને જે ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ રેસ્ટોરન્ટ આ પ્રકારની જ્યાં વધારે છે એવી જગ્યાએ અમે એક એક વોર્ડ માટે અલગ ટીમ અને જે વોર્ડમાં આવી એક્ટિવિટી ઓછી હોય એમાં એક કરતાં વધારે વોર્ડને આવરી લે કુલ 11 ટીમો બનાવેલી છે. આ ટીમમાં એક અમારા મુખ્ય લીડર તરીકે હેડ ટીમના લીડર તરીકે એક મુખ્ય અધિકારી રાખવામાં આવેલ છે. એની સાથે દરેક ટીમમાં ફાયરમેન, દરેક ટીમમાં અમારા હોસ્પિટલના અનુસંધાને હેલ્થ શાખાના કર્મચારી અને આ રીતનું આયોજન કરી અત્યારે પ્રથમ તબક્કે તમામ ટ્યુશન ક્લાસીસ કે જેમની અમારી પાસે અત્યારે 77 ટ્યુશન ક્લાસીસની યાદી અવેલેબલ છે કે જેનો અગાઉ અમે સર્વે કરેલો હતો, આ 77 ટ્યુશન ક્લાસીસમાં તાકીદના ધોરણે અમારા દ્વારા સર્વે કરવામાં આવી રહેલ છે. તમામ ટીમો અત્યારે રવાના થઈ ગયેલી છે અને પ્રથમ તબક્કે તમામ ક્લાસીસને બંધ કરવાની સૂચના છે કે ભાઈ અત્યારે તાત્કાલિક બંધ કરી દો. ત્યારબાદ ફાયર NOC અને ફાયર માટેના જરૂરી ઇક્વિપમેન્ટ વગેરે કમ્પ્લીટ કરી અને ફાયરનો અભિપ્રાય મેળવી લેવામાં આવે ત્યાર પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા આવી સૂચનાઓ આપવામાં આવેલ છે. પછી બેઝમેન્ટમાં કે જ્યાં ખરેખર બાંધકામ મંજૂરી વખતે પાર્કિંગની સુવિધા રાખવામાં આવેલી છે અને એવી જગ્યાએ જો આ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવતી હોય તો એ જગ્યાએ તાત્કાલિક ધોરણે સીલ કરવાની સૂચનાઓ આપેલ છે. કારણ કે જે એ બિલકુલ ગેરકાયદેસર વસ્તુ છે એટલે ચલાવવામાં નહીં આવે, આ માટે માનનીય કમિશનર સાહેબે ખૂબ સ્ટ્રીક્ટલી સૂચના આપેલ છે અને સવારે 10:30 વાગ્યે માનનીય કમિશનર સાહેબ દ્વારા મિટિંગ લઈ તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રાંત અધિકારી વગેરેને પણ કલેક્ટર સાહેબ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને અત્યારે અમારી ટીમો આ બાબતે કાર્યરત છે. કાલના સુરતમાં જે દુઃખદ બનાવ બન્યું છે તેના પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને માનનીય મુખ્ય સચિવશ્રીએ વિસ્તૃતમાં સૂચનાઓ અને ડાયરેક્શન્સ આપી છે. એ અનુસંધાને અને કોર્પોરેશનની જવાબદારીના ભાગરૂપે પણ આપણે આજથી બધી ટીમો બનાવીને જેટલા પણ ટ્યુશન ક્લાસીસ છે, કમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે, આરોગ્ય વિષયક જે ઇન્સ્ટિટ્યૂશન્સ છે
આમાં સઘન સેફટી પ્રિકોશન્સ માટેની એક ચેકિંગ કરાવશું અને જ્યાં પણ કમ્પ્લાયન્સીસ કે બધું જોવા નહીં મળે તો એમને બંધ કરાવવાની અને અમુકને નોટિસ આપીને પછી અલગ કાર્યવાહી કરવાની પણ વ્યવસ્થા આજે આપણે ગોઠવીએ છીએ. તો આ બાબતમાં જ આજે કોર્પોરેશનમાં બધા ફાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રેવન્યુના અધિકારીઓ સાથે આજે વિસ્તૃતમાં ચર્ચા પણ કરી અને વોર્ડ વાઇઝ અલગ અલગ ટીમો બનાવીને એમની પાસેથી યાદી લઈને આપણે જે પણ કામગીરી અત્યારે કરવાની થાય છે આજથી અમે જુનાગઢમાં વિસ્તૃત કામગીરી સ્ટાર્ટ કરીએ છીએ. એમાં સ્ટાર્ટિંગથી સૌથી પહેલાં તો ફાયર સેફટીને લગતા જેટલા પણ મુદ્દાઓ છે અને NOCમાં કોમ્પ્લાયન્સીસ જે નથી કર્યા એ બાબતનું પહેલાં ચકાસણી કરવામાં આવશે. એના પછી સાથે આગામી ટાઈમમાં ચોમાસું પણ આવવાનું છે તો ચોમાસાને લઈને પણ જે કંઈ ભયજનક બિલ્ડિંગ્સ હોય જેને કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તો એવી પણ બિલ્ડિંગ્સને આપણે નોટિસ આપવી અને એના ઉપર એક્શન લેશું. અને આ સિવાય જે અનધિકૃત ટાઈપની પણ જે બિલ્ડિંગ્સ હોય, ધારો કે જ્યાં કોઈ ત્રણ માળની પરમાં ચાલતા કમર્શિયલ એક્ટિવિટીઝ ચાલતી હોય, જ્યાં પાર્કિંગની જગ્યા હોય આવી બિલ્ડિંગ્સ ઉપર, અને બિલ્ડિંગ પરમિશનની વખતે જે જે આપણે શરતો અપાઈ હતી એનું પાલન નહીં કરતા હોય એના ઉપર પણ આપણે એક્શન લઈશું. આપણે ધ વોર્ડ દીઠ ટીમો બનાવી છે, આપણા જે 20 વોર્ડ છે અત્યારે વોર્ડ વાઇઝ ટીમો બનાવીને એમને કામગીરી સોંપી છે. એ ફાયર સેફટીમાં આવી જાય છે કેમકે ધારો આપણી પાસે નીકળવાનું જે ઓલ્ટરનેટ રૂટ્સ અને બધા કયા અવેલેબલ છે એ બધાની ચકાસણી થશે. અમુક જગ્યા ઉપર સાહેબ જે ફાયરના જે બમ્બોલા હોય છે બોટલ જે એક્સપાયર થઈ ગયા હોય છે સાહેબ, એ બધી વસ્તુ આપણે જે એક ચેકલિસ્ટ બનાવી છે અને ચેકલિસ્ટ મુજબ આપણે બધી ચેકિંગ કરશું. એટલે અત્યાર સુધી શું કર્યું, ગયા વખતે પણ જે સર્વે બધું થયું જ છે એમાંથી અમુક અમુકને નોટિસિસ પણ અપાવ્યું છે, પણ એનું જે ફોલોઅપ કરવાનું અત્યારે છે આપણે ફોલોઅપ કરશું. એટલે જ ફોલોઅપની જ વાત કરું છું કે જે પહેલાં પણ અગાઉ નોટિસિસ અપાવી છે અને જેમાં ફોલોઅપ ના થયું હશે અને નવી પણ બિલ્ડિંગ આપણા જે સર્વેમાં એ આવશે, ક્ષતિ નીકળશે તો જે ટાઈપની ક્ષતિ છે એના ઉપરથી આપણે એક્શન ડિસાઇડ કરશું. સર સીલમારોની કાર્યવાહી કરશો? બિલકુલ કરશું.